हेलो फ्रेंड्स, 405 एडवांस डेटाबेज आर्किटेक्चर सब्जेक्ट ना वीडियो लेक्चर नी अंदर मित्रों फरी एक बार तमारू स्वागत छे। तो यूनिट 1 नी अंदर आपणे ओरेकल इंस्टंस आर्किटेक्चर नो जे कॉन्सेप्ट छे कम्प्लीट कर्यो छे एंड यूनिट 1 नी अंदर ओरेकल डेटाबेज आर्किटेक्चर ना टॉपिक्स नी अंदर आपणे डेटाबेज नी डेफिनेशन स्कीमा डेटाबेज ना जे कम्पोनंट छे एंड डेटाबेज सेगमेंट सुधीना ऑल जे टॉपिक्स छे एनी स्टडी कम्प्लीट करी छे। आजना लेक्चर नी अंदर ओरेकल डेटा डिक्शनरी विषे स्टडी करवाना छीए, राइट। एंड डेटाबेजना जे अधर ऑब्जेक्ट छे एना विषे पण आपणे जोईशुं। तो फर्स्ट ऑफ ऑल, डेटा डिक्शनरी इज अ फुल ऑफ मेटा डेटा। डेटा डिक्शनरी ए शुं छे? फुल ऑफ मेटा डेटा मीन्स इन्फॉर्मेशन अबाउट वॉट इज गोइंग ऑन इनसाइड योर डेटाबेज। જે ડેટાબેઝ છે એના ઇનસાઇડ કઈ ઇન્ફોર્મેશન સ્ટોર રહેલી છે એના વિશેની જે ઇન્ફોર્મેશન છે એને આપણે ડેટા ડિક્શનરી કહી શકીએ, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓરેકલ 10G ઓપન કરીશું। ઓકે ફ્રેન્ડ, આપણે ઓરેકલ 10G સ્ટાર્ટઅપ કરી દીધું છે। તો ડેટા ડિક્શનરી એ શું છે? ડેટા ડિક્શનરી એ ડેટાબેઝ ની જે ઇન્ફોર્મેશન છે, ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે, એને આપણે ડેટા ડિક્શનરી કહી શકીએ। ડેટા ડિક્શનરી ઇઝ અ પ્રેઝન્ટેડ અસ ઇન અ ફોર્મ ઓફ નંબર ઓફ વ્યૂઝ। નંબર ઓફ વ્યૂઝ પ્રોવાઈડ કરે છે, જે વ્યૂઝ છે એના ટુ પ્રાઇમરી ફોર્મ છે, ડીબીએ ઓલ એન્ડ યુઝર વ્યૂ। ટુ વ્યૂથી આપણે ડેટાબેઝ ને જોઈ શકીએ છીએ, રાઈટ। વન છે ડીબીએ, જે ઓલ ડેટાબેઝ નું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ સ્ટ્રક્ચર નો વ્યૂ, એન્ડ સેકન્ડ છે યુઝર વ્યૂ, રાઈટ। તો વી ડોલર શાઇન ડાયનેમિક પરફોર્મન્સ વ્યૂઝ, વી જે કેરેક્ટર છે એટલે કે ડાયનેમિકલી જે ડેટાબેઝ કેવી રીતે પરફોર્મ થાય છે, રિયલ ટાઈમ ડેટાબેઝ સ્ટેટિસ્ટિક ને વ્યૂઝ થ્રુ આપણે મોનિટર કરી શકીએ છીએ। અહીંયા ઓલ જે થિંગ છે, રાઈટ, ડેટાબેઝને હેન્ડલ કરી શકાય છે। હન્ડ્રેડ ઓફ વ્યૂઝ ઇન ડેટા ડિક્શનરી ટુ સી ધ ડેપ્થ ઓફ ડેટા ડિક્શનરી વ્યૂઝ। હન્ડ્રેડ ઓફ વ્યૂઝ ડેટા ડિક્શનરીની જે ઇનિશિયલ
આપણે જોઈ શકીએ છીએ રાઈટ ડીબીએ ના જે ઓલ ટેબલ્સ છે કયા કયા તમે જોઈ શકો છો તો આ જેટલા પણ ઓબ્જેક્ટ તમને જોવા મળે છે એ ઓલ તમે હેન્ડલ કરી શકો છો અહીંયા ટેબલ્સની ઇન્ફોર્મેશન ડીબીએના જે ઓલ ટેબલ્સ છે એ ઓલ ટેબલ્સની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો ડીબીએ ઇન્ડેક્સીસ જેમ ટેબલની ઇન્ફોર્મેશન શો અપ થાય છે સ્ક્રીન પર એ જ રીતે ડીબીએ ઇન્ડેક્સીસ ડીબીએ અંડરસ્કોર આઈએનડી પાર્ટીશન રાઈટ રાઇટ ડાઉન કરું છું એટલે પછીથી પણ તમે એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકશો રાઈટ તો જે ડેટાબેઝ છે મિત્રો રાઈટ તો એ ડેટાબેઝ ના એઝ અ મોનિટરિંગ કયા કયા વ્યૂઝ તમે જોઈ શકો તો ઓલ ટેબલ્સ રાઈટ ડીબીએ ઇન્ડેક્સીસ ડીબીએ ઇન્ડેક્સ પાર્ટીશન સબ પાર્ટીશન ડીબીએ ઓબ્જેક્ટ ટેબલ્સ ઓબ્જેક્ટ ટેબલ્સ ડીબીએ ટેબલ્સ ડીબીએ કોલ્સ કોલમ્સ સ્ટેટિસ્ટિક પાર્ટીશન ઓલ આ ડેટા ડિક્શનરી થ્રુ તમે એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો રાઈટ તો મિત્રો ઓરેકલ ડેટા ડિક્શનરી ના ઇનસાઇડ કઈ વસ્તુ સ્ટોર થયેલી છે એ આપણે જોઈએ બટ ફર્સ્ટ ઓફ ઓલ હજી ડેટા ડિક્શનરીની જે ડેફિનેશન છે એને આપણે પ્રોપરલી સમજવાનો ટ્રાય કરીએ રાઈટ ઓરેકલ ડેટા ડિક્શનરી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આ ડેટા ડિક્શનરી જે કમ્પોનન્ટ છે ઓરેકલનો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે એન્ડ એની અંદર જે ઇન્ફોર્મેશન કન્ટેન થયેલી છે જે સ્ટ્રક્ચર એન્ડ ડેટાબેઝના ઓબ્જેક્ટ ડેટા ડિક્શનરીની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે મિત્રો તો જે ડેટાબેઝનું સ્ટ્રક્ચર છે એન્ડ એના ઓબ્જેક્ટ છે ડેટાબેઝના એ ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી કન્ટેન કરે છે ડેટા ડિક્શનરી ઇઝ અ ફૂલ ઓફ મેટા ડેટા એ આપણે હમણાં જ વાત કરી રાઈટ તો ડેટાબેઝના ઓબ્જેક્ટની આપણે વાત કરીએ ટેબલ્સ કોલમ્સ યુઝર્સ ડેટા ફાઇલ્સ ઇન્ડેક્સીસ વ્યૂઝ એક્સેટ્રા એક્સેટ્રા રાઈટ ડેટા સ્ટોર ઇન અ ડેટા ડિક્શનરી આર ઓલ્સો ઓફન કોલ મેટા ડેટા ડેટા જે સ્ટોર થાય છે ડેટા ડિક્શનરીની અંદર એને આપણે શું કહીએ છીએ મેટાડેટા એન્ડ ઇટ ઇઝ યુઝવલી ધ ડોમેન ઓફ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એ જે ડોમેન કોના છે એ સિસ્ટમ કોની છે તો ડીબીએની ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનું એ ડોમેન છે
meta data. Right? So data dictionary is valuable source of information for end user and developer. End user mate and developer mate data dictionary a valuable information mate no source che. समझाए छे मित्रों डीबीए नो रोल शू छे मॉनिटरिंग करवानू मैनेजमेंट करवानू आजे डेटा डिक्शनरी छे एने एनी डोमेन सिस्टम छे डेटा डिक्शनरी राइट डेटा डिक्शनरी कंसिस्ट ऑफ टू लेवल्स इंटरनल लेवल एंड एक्सटर्नल लेवल हमणां ज आपणे बात करी हती के टू लेवल छे डेटा डिक्शनरी थी टू लेवल कंसिस्ट थशे इंटरनल लेवल जे छे इंटरनल लेवल कंटेन ऑल बेज टेबल्स दैट आर यूज बाय द वेरियस डेटाबेज मैनेजमेंट सॉफ्टवेर कम्पोनट जे इंटरनल लेवल छे ए इंटरनल लेवल बेज टेबल नो यूज करवामां आवे छे डेटाबेज मैनेजमेंट सीस्टम ना सॉफ्टवेर कम्पोनट माटे एंड नॉर्मली ए जे इंटरनल लेवल नी अंदर जे टेबल स्टोर छे कंटेन थयेला छे ए टेबल एंड यूजर एक्सेस करी सकता नथी राइट आ जे इंटरनल लेवल ना टेबल्स नी इन्फॉर्मेशन तमे जोई सको छो मित्रों राइट एंड यूजर एने एक्सेस करी सकता नथी External level provide numerous views on this base table to access information about object and structure at a different level of detail. External level ની વાત કરીએ તો numerous views જે base tables છે એને તમને જોવા મળશે એની જે information છે એ object ની એ આપણે એક્સેસ કરી શકીશું એનું સ્ટ્રક્ચર એક્સેસ કરી શકીશું ડિફરન્ટ લેવલથી હવે એ પણ હું તમને સમજાવી દઉં કે ઓરેકલના જે ઇનિશિયલ ટેબલ્સ છે એ તો આપણે એક્સેસ નથી કરી શકતા રાઈટ બટ આ ઓબ્જેક્ટ બ્રાઉઝરની અંદર જેટલા પણ એ વ્યૂઝ દેખાય છે ટેબલ વ્યૂઝ ઇન્ડેક્સીસ સિક્વન્સીસ ટાઈપ પેકેજીસ પ્રોસીજર ફંક્શન ટ્રિગર ડેટાબેઝ લિંક મટીરિયલાઇઝ વ્યૂ સિનોનિમ રાઈટ તો આ ઓલ જે છે એને બ્રાઉઝ કરી શકાય છે આપણે ક્રિએટ કરી શકીશું આ ઇનિશિયલ જે છે ઇન્ટરનલ એને આપણે યુઝ કરી શકીએ નહીં બટ એક્સટર્નલ આપણે ક્રિએટ કરી શકીશું એને એક્સેસ કરી શકીશું રાઈટ મિત્રો તો ટુ લેવલની અંદર ડેટા ડિક્શનરીને કન્સિસ્ટ કરવામાં આવે છે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડેટા ડિક્શનરી ટેબલ્સની આપણે વાત કરીએ તો જ્યારે ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે એની સાથે થ્રી સ્ટાન્ડર્ડ ઓરેકલ યુઝર ક્રિએટ થાય છે સમજો મિત્રો કે જ્યારે ઓરેકલ ડેટાબેઝ તમે ઇન્સ્ટોલ કરો છો ત્યારે એની સાથે થ્રી સ્ટાન્ડર્ડ ઓરેકલ યુઝર ક્રિએટ થાય છે સિસ સિસ્ટમ એન્ડ પબ્લિક સિસ ઓનર ઓફ ઓલ ડેટા ડિક્શનરી ટેબલ્સ એન્ડ વ્યૂઝ સિસ યુઝર છે અધરવાઇઝ સિસ સ્કીમા પણ તમે કહી શકો છો તો સિસ યુઝર એ ઓલ જે ડેટા ડિક્શનરી ના ટેબલ્સ એન્ડ વ્યૂઝ નો ઓનર છે
એન્ડ આ જે યુઝર છે એની પાસે હાઈએસ્ટ પ્રિવિલેજીસ અવેલેબલ હોય છે, જેનાથી ઓબ્જેક્ટ એન્ડ ઓરેકલ ડેટાબેઝનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર મેનેજ કરી શકાય. ઇવન સચ એઝ અ ન્યુ યુઝર ક્રિએટ પણ થઈ શકશે. એટલા હાઈએસ્ટ પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ યુઝરને. સિસ્ટમ ઇઝ ઓનર ઓફ ટેબલ યુઝ બાય ડિફરન્ટ ટૂલ સચ એઝ એસક્યુએલ ફોર્મ. સિસ્ટમ જે સ્કીમા છે એ ટેબલ્સ જે યુઝ કરવામાં આવે છે એસક્યુએલ ફોર્મ, એસક્યુએલ રિપોર્ટ્સ એક્સેટ્રા એઝ અ ટૂલ્સ આપણે ટેબલ એક્સેસ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ એસક્યુએલ ની અંદર કમાન્ડ પરફોર્મ કરી શકીશું, ક્રિએટ સ્ક્રિપ્ટ જનરેટ કરી શકીશું, ક્વેરી બિલ્ડઅપ કરી શકીશું, રાઈટ? તો આ સિસ્ટમ સ્કીમા થ્રુ આપણે વર્ક પરફોર્મ કરી શકીએ છીએ. એન્ડ અહીંયા યુઝર નેમ પણ તમને જોવા મળે છે સિસ્ટમ. આપણે સિસ્ટમ સ્કીમાથી લોગિન થઈએ છીએ, એન્ટર થઈએ છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર. આ યુઝરને સિસ સ્કીમા કરતા ઓછા પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. પબ્લિક એટલે કે ડમી યુઝર ઓરેકલનો. આ જે યુઝર છે એને ઓલ પ્રિવિલેજ અસાઇન ટુ ધીસ યુઝર આર ઓટોમેટિકલી અસાઇન ટુ ઓલ યુઝર નોન ઇન અ ડેટાબેઝ. પબ્લિક એટલે કે ડમી યુઝર ઓરેકલ ડેટાબેઝનો. એન્ડ એને ઓલ પ્રિવિલેજીસ અસાઇન કરવામાં આવે છે ઓટોમેટિકલી, રાઈટ? ડેટાબેઝ એક્સેસના. તો મિત્રો, આપણે થ્રી યુઝર ની ઇન્ફોર્મેશન ગેટ કરી ડેટા ડિક્શનરી ટેબલ્સનો. આ કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ પણ. ડેટા ડિક્શનરી, હવે ડેટા ડિક્શનરીની અંદર કઈ વસ્તુ કન્ટેઇન કરેલી છે તો એને આપણે સમજી લઈએ કે ઇનસાઇડ ઓરેકલ ડેટાબેઝ ડેટા ડિક્શનરીની અંદર કઈ વસ્તુ કન્ટેઇન કરેલી છે તો ટેબલ્સ એન્ડ વ્યૂઝ પ્રોવાઇડેડ બાય ધ ડેટા ડિક્શનરી કન્ટેઇન ઇન્ફોર્મેશન અબાઉટ. જે ટેબલ્સ એન્ડ વ્યૂઝની આપણે વાત કરી રહ્યા છીએ તો ડેટા ડિક્શનરી કઈ ઇન્ફોર્મેશન કન્ટેઇન કરે છે? તો ફર્સ્ટ, યુઝર એન્ડ ધેર પ્રિવિલેજીસ. ટેબલ્સ કોલમ એન્ડ ધેર ડેટા ટાઈપ. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ઇન્ડેક્સીસ. ટેબલ કોલમ એન્ડ ધેર ડેટા ટાઈપ. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એન્ડ ઇન્ડેક્સીસ, રાઈટ? સ્ટેટિસ્ટિક અબાઉટ ટેબલ એન્ડ ઇન્ડેક્સીસ યુઝ બાય ધ ઓપ્ટિમાઇઝર. જે રૂલ્સ છે ટેબલ્સ એન્ડ ઇન્ડેક્સીસ યુઝ કરવા માટેના એ ઓપ્ટિમાઇઝરની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે ડેટા ડિક્શનરીની અંદર. પ્રિવિલેજ ગ્રાન્ટેડ ઓન ડેટાબેઝ ઓબ્જેક્ટ. ડેટાબેઝ ઓબ્જેક્ટ એક્સેસ કરવામાં આવે છે યુઝર થ્રુ, તો એના જે પ્રિવિલેજીસ છે એની ગ્રાન્ટ પણ ડેટા ડિક્શનરીની અંદર કન્ટેઇન થયેલી હોય છે.
एंड स्टोरेज स्ट्रक्चर ऑफ डेटाबेस। स्टोरेज स्ट्रक्चर डेटाबेस नू ए पण इन्फॉर्मेशन डेटा डिक्शनरी नी अंदर कंटेन थयेलू। हवे आने वधु आपणे समझिए तो डेटा डिक्शनरी इज अ रिपोजिटरी ऑफ इन्फॉर्मेशन अबाउट ओरेकल डेटाबेस एवं कही सकते जेने आपणे मेटा डेटा ना नामे ओळखीए छीए। मेटा डेटा એ શું છે? ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ફોર્મેશન એન્ડ ધ ડેટા ડિક્શનરી ઇઝ ઇન્ફોર્મેશન અબાઉટ ડેટાબેઝ। કોની ઇન્ફોર્મેશન કન્ટેન થાય છે? ડેટાબેઝની ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી કન્ટેન કરે છે, રાઈટ? તો ઓલ જે ટેબલ્સ છે આપણે યુઝ કરીએ છીએ એ ટેબલ્સની ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી ની અંદર કન્ટેન થયેલી છે। ઓરેકલ પ્રોવાઈડ સેવરલ ડેટા ડિક્શનરી વ્યૂઝ ધેટ યુ કેન યુઝ કલેક્ટ ઇન્ફોર્મેશન ઓન વ્યૂઝ ઇન ધ ડેટાબેઝ। વેરિયસ વ્યૂઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, એક્ઝામ્પલ તરીકે આપણે ટેબલ્સ, રાઈટ? तो आ टेबल्स डेटाबेज ना जे छे एना व्यूज थ्रू आपणे इन्फॉर्मेशन गेट करी सकीए छीए। तो टेबल्स नी अंदर पण डीबीए टेबल्स, ऑल टेबल्स एंड यूजर टेबल्स, अहींया ऑल टेबल्स नी इन्फॉर्मेशन तमने जोवा मळी रही छे स्क्रीन पर, રાઈટ? તો એવી રીતે તમે જે ટેબલ, વ્યૂઝ, ઇન્ડેક્સીસ, સિક્વન્સીસ, રાઈટ, તો ઓલ જે ઇન્ફોર્મેશન ટેબલ્સની છે એની અંદર પણ ડિપાર્શન હોય છે મિત્રો, રાઈટ? DBA ટેબ કોલમ, DBA ઓલ ટેબ કોલમ એન્ડ યુઝર ટેબ કોલમ, એક્ઝામ્પલ તરીકે અહીંયા એમ્પ્લોયીનું જે ટેબલ છે મિત્રો આપણે ક્વેરીફાયર કરીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, રાઈટ? તો અહીંયા યુઝર ટેબલ ના ડેટા શો અપ થાય છે, રાઈટ? હવે અહીંયા હું ક્વેરીફાયર કરું છું, સિલેક્ટ ઓનર ટેબલનું નામ એકચ્યુઅલી આપણે જોવું પડશે તો જ પ્રોપર વેરીફાયર કરી શકીશું, રાઈટ? તો સિલેક્ટ ઓનર ડીબીએ ડીબીએ very not fine, okay, DBA ના જેટલા ટેબલ્સ છે એ ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો
એના જે ટેબલ્સ છે રાઈટ એ શો અપ કરવા હોય મિત્રો તો અહીંયા અકાઉન્ટ સ્ટેટસ અનલોક કન્ફર્મ પાસવર્ડ એડમિન રાઈટ એન્ડ એસ અ ડીબીએ ની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે આપણે રાઈટ તો અહીંયા જે એડમિનિસ્ટ્રેશન પોર્શન છે એની અંદર યુઝર માં તમે એચઆર ની ઇન્ફોર્મેશન જોઈ શકો છો ડિટેલ્સ ઓલ યુઝર એન્ડ રેટ ધેન ગો તો નો ડેટા ફાઉન્ડ એવું બતાવે છે રાઈટ ઇન્ટરનલ યુઝરની ઇન્ફોર્મેશન ઓકે ધેન ડેટાબેઝ યુઝર તો અહીંયા એચઆર જે યુઝર છે ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો રાઈટ ડેટાબેઝના જે ડિફરન્ટ યુઝર છે એના થ્રુ રાઈટ ઇન્ફોર્મેશન શો અપ ઇઝીલી નહીં થાય એચઆર યુઝર ઓલરેડી ક્રિએટ છે એન્ડ કનેક્ટ થઈ શકો એ યુઝર થ્રુ એન્ડ રિસોર્સિસ આપણે જે છે એ એક્સેસ કરી શકીએ છીએ એના પ્રિવિલેજીસ જે સિસ્ટમ થ્રુ ગ્રાન્ટ કરવામાં આવેલા છે એ પ્રિવિલેજીસની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો અલ્ટર સેશન ક્રિએટ ક્લસ્ટર ક્રિએટ ડેટાબેઝ લિંક રાઈટ તો એ ડિફરન્ટ ડિફરન્ટ પ્રિવિલેજીસ એને પ્રોવાઈડ કરેલા છે તો મિત્રો આ ડેટાબેઝ યુઝર જે છે રાઈટ તો એ ઇન્ફોર્મેશન આપણે ડેટા ડિક્શનરી થ્રુ ગેટ કરી શકીએ છીએ ઓકે તો અહીંયા યુઝર ટેબલ્સ એન્ડ ઓલ ટેબલ્સ જો તમે ધ્યાનથી જોયું હોય તો ઓલ યુઝર ઇન્ટરનલ યુઝર એન્ડ ડેટાબેઝ યુઝર ના જે ટેબલ્સ છે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો રાઈટ મોનિટરિંગ કરી શકો છો એઝ અ સેશન ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો ડેટાબેઝ યુઝર રાઈટ ઓરેકલ ડેટા ડિક્શનરી મેનેજિંગ ઓરેકલ રિક્વાયર્સ ધ યુઝ ઓફ નંબર ઓફ ઓરેકલ સપ્લાયડ વ્યૂઝ આ ડેટા ડિક્શનરી જે છે તો એના સપ્લાયઝ વ્યૂઝ જે છે નંબર ઓફ ઓરેકલના એ તમે ડેટાબેઝના યુઝ કરી શકો છો રાઈટ એન્ડ આ વ્યૂઝ જે છે એ ડેટા ડિક્શનરી એન્ડ ડાયનેમિક પરફોર્મન્સ વ્યૂઝ તરીકે ઓરેકલની ઇન્ફોર્મેશન સપ્લાય કરે આ વ્યૂઝ થ્રુ ડેટાબેઝ મેનેજ થઈ શકે છે ડેટાબેઝ ટ્યુનઅપ થશે એન્ડ એનું મોનિટરિંગ પણ
કરી શકાશે રાઈટ આ જે ડેટાબેઝ છે એ ડેટાબેઝને મોનિટરિંગ પણ આપણે કરી શકીશું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મોનિટરિંગની અંદર કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની છે સેશનની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે સિસ્ટમ સ્ટેટિસ્ટિક પ્રોવાઈડ કરેલા છે ટોપ એસક્યુએલ કમાન્ડ પરફોર્મ કરી શકો છો એન્ડ લોંગ ઓપરેશન પણ પરફોર્મ કરી શકો છો ડેટાબેઝની સાથે તો મોનિટરિંગ પણ ડેટાબેઝનું થઈ શકે છે તો એટ ધ હાર્ટ ઓફ એવરી ઓરેકલ ડેટાબેઝ ઇઝ ધ ડેટા ડિક્શનરી ડેટા ડિક્શનરી એ શું છે ડેટાબેઝનું હાર્ટ ઓરેકલ ડેટાબેઝનું એન્ડ ડેટા ડિક્શનરી ઇઝ જનરેટેડ વેન ધ ડેટાબેઝ ઇઝ અ ફર્સ્ટ ક્રિએટેડ જ્યારે ફર્સ્ટ ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે ત્યારે ડેટા ડિક્શનરી જનરેટ થાય છે રાઈટ હવે આપણે જોઈશું પર્પઝ ઓફ ડેટા ડિક્શનરી ડેટા ડિક્શનરી જનરેટ કરવાનું પર્પઝ રાઈટ પર્પઝ ઓફ ડેટા ડિક્શનરી મેટા ડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા ઓરેકલ ડેટા ડિક્શનરી ઇઝ મેટા ડેટા અબાઉટ ધ ડેટાબેઝ ઓરેકલ ડેટા ડિક્શનરી જે છે તો એ ડેટાબેઝ ના મેટા ડેટા કહી શકાય છે સપોઝ કે આપણે એક ટેબલ ઓરેકલની અંદર ક્રિએટ કરીએ છીએ તો મેટા ડેટા અબાઉટ ધેટ ટેબલ ઇઝ સ્ટોર ઇન અ ડેટા ડિક્શનરી આ ટેબલની જે ઇન્ફોર્મેશન છે ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર થાય છે એક્ઝામ્પલ તરીકે એની અંદર કેટલી કોલમ સમજો મિત્રો કે કઈ કઈ ઇન્ફોર્મેશન એઝ અ સ્ટોર થાય છે તો તમે જ્યારે કોઈ ટેબલ ક્રિએટ કરો છો રાઈટ ત્યારે આપણે એમ્પ્લોય ટેબલ ઓપન કરીશું તો એ ટેબલની કોલમનું નામ લેન્થ એન્ડ અધર એટ્રીબ્યુટ જે સ્ટોર કરવામાં આવેલા છે ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે રાઈટ ડેટા ડિક્શનરી કન્ટેન ગ્રેટ વોલ્યુમ ઓફ યુઝફુલ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ડેટાબેઝ ડેટાબેઝ જે છે ઓરેકલનો તો ગ્રેટ વોલ્યુમ એની યુઝફુલ ઇન્ફોર્મેશનને થી આપણે મેળવીએ છીએ રાઈટ ડીબીએ એઝ અ તમે રોલ પરફોર્મ કરતા હો તો યુ કેન સી વાય ધ ડેટા ડિક્શનરી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ યુ કાન્ટ પોસિબલ રિમેમ્બર એવરીથિંગ અબાઉટ યોર ડેટાબેઝ લાઈક નેમ્સ ઓફ ઓલ ધ ટેબલ્સ એન્ડ કોલમ્સ ઓરેકલ રિમેમ્બર ધીસ ફોર યુ એન્ડ ઓલ યુ નીડ ટુ ડુ લર્ન હાઉ ટુ ફાઇન્ડ દેટ ઇન્ફોર્મેશન એઝ અ ડીબીએ રોલ પરફોર્મ કરતા હો તો તમને ડેટા ડિક્શનરી ઘણી હેલ્પફુલ છે રાઈટ હવે મિત્રો આપણે ડેટા ડિક્શનરીનું જે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચર સમજી લઈએ ડેટા ડિક્શનરી ઇઝ ક્રિએટેડ વેન ઓરેકલ ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ એન્ડ ઇઝ ઓન બાય સિસ યુઝર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ડેટા ડિક્શનરી જ્યારે ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે ત્યારે જનરેટ થાય છે એન્ડ ટેન્જીની અંદર સિસ યુઝર ઓન બાય ઓલ જે
प्रिविलेजिस प्रोवाइड करवामां आवशे एंड इज स्टोर प्रिंसिपली इन द सिस्टम टेबल स्पेस। कई टेबल स्पेस नी अंदर आ स्टोर छे मित्रों? तो सिस्टम टेबल स्पेस, अहीं टेबल स्पेस नी इन्फॉर्मेशन सिस्टम टेबल स्पेस तमे जोई सको छो। ए सिस्टम टेबल स्पेस नी अंदर आ स्टोर होय छे इन्फॉर्मेशन। सम कम्पोनंट स्टोर इन अ सिस ऑक्सिलरी टेबल स्पेस। અમુક જે ફંક્શન્સ છે ડેટા ડિક્શનરીના સિસ ઓક્ઝિલરી ટેબલ સ્પેસની અંદર પણ સ્ટોર હોય છે મિત્રો, રાઈટ? અહીંયા ટેબલ સ્પેસ પર ક્લિક કરશો મિત્રો ત્યારે તમને ઇન્ફોર્મેશન જોવા મળે છે યુઝરની, જે ફોર ટેબલ સ્પેસ પ્રોવાઈડ છે એની ચર્ચા આપણે કરેલી છે પ્રીવિયસ લેક્ચરની અંદર। ડેટા ડિક્શનરી ઇઝ કમ્પ્રાઇઝ ઓફ અ નંબર ઓફ ટેબલ્સ એન્ડ ઓરેકલ વ્યૂઝ। ઓરેકલ વોન્ટ્સ યુ ટુ કીપ યોર હેન્ડ ઓફ ધીસ ટેબલ્સ એન્ડ અનલેસ યુ આર રિયલ એક્સપર્ટ આઈડી રિકમેન્ડેડ યુ ડુ જસ્ટ ધેટ। ડેટા ડિક્શનરી થ્રુ તમે ઓરેકલ સપ્લાયઝ જે નંબર ઓફ વ્યૂઝ ક્વેરી ની ડિરેક્ટ ઇન્ફોર્મેશન ટેબલની ગેટ કરી શકો છો એન્ડ ઓરેકલ ડેટાબેઝને ક્વિકલી એક્સેસ કરી શકો છો। એના અન્ડરલાઈંગ જે ઓબ્જેક્ટ છે નેમ સાથે તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ? તો તમને થ્રી વ્યૂઝની આપણે વાત કરી છે, યુઝર વ્યૂઝ, ઓલ વ્યૂઝ એન્ડ ડીબીએ વ્યૂઝ। આ જે થ્રી વ્યૂઝ છે તો યુઝર, યુઝર પર્ટિક્યુલર યુઝર, આપણે સિસ્ટમ થ્રુ લોગિન થયા છીએ, જો કોઈ યુઝર ક્રિએટ કરેલા હોય તો ઓલ યુઝર્સ એન્ડ ડીબીએ યુઝર્સ। દરેકે દરેક વ્યૂઝ ની અંદર તમને એના ડિફરન્ટ ડિફરન્ટ રોલ સાથે યુઝર પોતાના ઓપરેશન પરફોર્મ કરી શકશે, રાઈટ? યુઝર જ્યારે લોગિન થાય છે, એક્ઝામ્પલ તરીકે ઇફ યુ લોગિન એઝ અ સ્કોટ, when you look at the user table view you will only see information on tables that are owned by Scott user। you might have access to tables in a George schema। normal je user nu naam che, right? apne user create karyo hoy to system સ્કીમામાં લોગિન છીએ મિત્રો, એટલે ઓલ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ, રાઈટ? બટ યુઝર ક્રિએટ કરું છું, એમ્પ્લોય, સોરી, સ્કોટ નામનો યુઝર ક્રિએટ કરું છું, એનો પાસવર્ડ આપું છું, કન્ફર્મ પાસવર્ડ મેનેજર, અનલોક ડિફોલ્ટ ટેબલ સ્પેસ કઈ છે? યુઝર્સ એન્ડ ટેમ્પરરી ટેબલ સ્પેસ ટેમ્પ। યુઝર આ જે જનરેટ કરીએ છીએ તો એને આપણે જે પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરીએ છીએ, કનેક્ટ રિસોર્સિસ એક્સેસ થઈ શકશે એન્ડ ડીબીએ નો રોલ અસાઇન કરતા નથી, બટ જે સિસ્ટમના પ્રિવિલેજીસ છે એમાંથી તમે એને અલોકેટ કરો છો ઓનલી ફોર ક્રિએટ ટેબલ,
एंड डेटाबेस यूजर आपणे स्कॉट नामनो क्रिएट करीए छीए, राइट। तो अहींया ऑल ऑब्जेक्ट आर ओन बाय अ डेटाबेस यूजर, यूज दिस क्रिएट न्यू यूजर एंड डिफाइन प्रिविलेजिस क्रिएट। ओके, तो अहींया स्कॉट नामनो यूजर आपणे क्रिएट कर्यो। हवे लॉग आउट थईए छीए एंड अगेन लॉग इन थईए छीए, राइट। तो अहींया जे स्क्रीन तमने जोवा मळी रही छे, स्कॉट नामनो यूजर ની સ્ક્રીન છે। હવે આપણે ટેબલ ક્રિએટ કરીએ એક, રાઈટ। નામ આપું છું સ્ટુડન્ટ એન્ડ આઈડી નેમ એન્ડ स्टैंडर्ड, राइट। आईडी नंबर में नेम वेरके टू एंड स्टैंडर्ड में पण आपणे वेरके एन वेरके लईशुं, राइट। साइज जे छे 50 एंड 30। ओके, नेक्स्ट नेक्स्ट। ओके, तो स्कॉट यूजर थ्रू आपणे एक टेबल क्रिएट करी, राइट। ए टेबल नी अंदर डेटा इंसर्ट करावीशुं, राइट। इंसर्ट रो, तो आईडी 101, नेम राहुल एंड क्रिएट। एक रो क्रिएट थई, राइट। तो आ टेबल्स आपणे क्रिएट कर्यु। हवे हूँ व्यूज जनरेट कराऊ छु। व्यूज नु नाम छे V1, राइट। एंड क्वेरी अपने स्पेसिफाइड करवी पड़ से, अहीं तमे जोई सको छो कि ઇન્ડેક્સીસ, વ્યૂઝ, આ જે યુઝર્સ છે સ્કોટ, તો એના બ્રાઉઝરની અંદર કોઈ વસ્તુ આપણને જોવા મળતી નથી મિત્રો, રાઈટ। કારણ કે કોઈ વ્યૂઝ ક્રિએટ કરેલા નથી। હવે આપણે ઇન્ડેક્સ જનરેટ કરવી છે। ટેબલનું નામ શું છે? તો સ્ટુડન્ટ, રાઈટ। એન્ડ નેક્સ્ટ, ઓકે, કોલમ સિલેક્ટ કરવી પડશે, આઈડી
नेम स्थान पर, ओके, देन फिनिश. तो टेबल ऑपरेशन वाज नॉट सक्सेसफुली फॉलोइंग रीजन. ओके, तो प्रीवियसली आपणे જોઈશું એન્ડ જોઈ લઈએ. નેક્સ્ટ આઈડી નેમ એન્ડ સ્ટાન્ડર્ડ રાઈટ. तो इंडेक्स पण आपणे क्रिएट करी शकीए छीए, राइट. अहींया कॉलम नी पोजिशन तमने जोवा मळी रही छे, नेम सेकंड कॉलम में छे, आईडी फर्स्ट कॉलम में छे एंड स्टैंडर्ड थर्ड कॉलम में छे. इंडेक्स आपणे क्रिएट करी, राइट. तो अहींया कोई इंडेक्सेस जोवा मळे छे आपणे हाल जे क्रिएट करी एना सिवाय? ना, कारण के जे स्कॉट यूजर्स छे तो ये स्कॉट यूजर नी आ स्क्रीन छे ने एनी अंदर ए डेटाबेज यूजर जे छे तो एना स्पेसिफिक जे एरिया प्रोवाइड करेलो छे एने लॉगिन नी परमिशन प्रोवाइड करी छे एंड अधर क्रिएशन नी परमिशन आपणे प्रोवाइड करेली छे, राइट. आपणे लॉग आउट थईए एंड पाछा सिस्टम स्कीमा मां लॉग इन थईशुं, राइट. समझाय छे मित्रों के डिफरंट यूजर ने प्रिविलेजिस एना प्रमाणे असाइन करवामां आवे छे. तमे कंट्रोल करी शको छो डेटाबेस एक्सेस नो, राइट. आपणे होम स्क्रीन पर एंड ओके, तो आपणे सिस्टम स्कीमा मां लॉग इन छीए एंड ब्राउज करीने आपणे होल जे टेबल्स छे अहींया स्क्रीन पर आवी गया. तो बंनेनी अंदर जे डिफरेंस छे तमने ख्याल આવી ગયો હશે મિત્રો, રાઈટ. તો આપણે યુઝરના જે પ્રિવિલેજીસ છે એ પ્રિવિલેજીસનો જે કોન્સેપ્ટ છે એને સમજ્યા. હવે ક્વેરીફાયર કરાવીએ છીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિક્શનરી માટે આ જે કમાન્ડ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ DICT એ અપ્લાય કરીએ છીએ, રાઈટ. SQL ની અંદર સિલેક્ટ સ્ટાર ફ્રોમ DICT, राइट. एंड कमांड ने अपने एक्सिक्यूट करावीशु, राइट. तो एज अ रिजल्ट स्क्रीन पर तमे जोई सको छो डीबीए रोल्स, डीबीए प्रोफाइल्स, यूजर रिसोर्स लिमिट, यूजर पासवर्ड लिमिट, यूजर कैटलॉग, ऑल कैटलॉग, डीबीए कैटलॉग, राइट. ऑल यूजर क्लस्टर, डीबीए क्लस्टर, यूजर क्लस्टर ने इन्फॉर्मेशन तमे स्क्रीन पर जोई सको छो, राइट. एंड अहीं एज अ रिजल्ट आपणने एनी फूल इन्फॉर्मेशन पण प्रोवाइड करेली छे कि ऑल रोल्स विच एक्जिस्ट इन डेटाबेस डीबीए रोल्स नो जे कमांड छे एना थ्रू,
તો આ જે ટેબલ્સનું લિસ્ટ આપણી સામે ડેટા ડિક્શનરી થ્રુ જે એક્સેસિબલ યુઝર એ ડેટા ડિક્શનરી ટેબલ્સને એક્સેસ કરતા હોય છે એ ઇન્ફોર્મેશન શો અપ થઈ મિત્રો, રાઈટ? સ્ક્રીન પર તમે એને જોઈ શકો છો. હિસ્ટ્રીની અંદર આ જે કમાન્ડ પરફોર્મ કરવામાં આવેલા છે એ ઇન્ફોર્મેશન પણ તમે ગેટ કરી શકો છો, રાઈટ? એના સિવાય સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ, તો આ કમાન્ડ થ્રુ ટેબલની ઇન્ફોર્મેશન ગેટ કરી શકશો, ટેબ, રાઈટ? અહીંયા સ્ક્રીન પર એના ઓબ્જેક્ટ બ્રાઉઝરની અંદર સિસ કેટલોગ, કેટલોગ, ટેબ, કોલમ, ટેબ કોડ, સિસ ફાઇલ, રાઈટ? એઝ એ ઇન્ફોર્મેશન ઓલ તમે ગેટ કરી શકો છો, રાઈટ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોલ, આપણે એક વેરીફાયર કરાવીએ. એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ તો અહીંયા કોલમ નંબર એનું નેમ, ટાઈપ, વિડ્થ, સ્કેલ, પ્રિસિઝન એક્સેસ કરેલા હોય તો નલ, અધરવાઇઝ નોટ નલની ઇન્ફોર્મેશન, ડિફોલ્ટ વેલ્યુ એન્ડ કેરેક્ટર સેટ નેમ પણ એ હોલ ઇન્ફોર્મેશન તમને સ્ક્રીન પર જોવા મળે છે મિત્રો, રાઈટ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોલ. તો મિત્રો અહીંયા ડેટા ડિક્શનરી નો જે કોન્સેપ્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ? આપણે હવે જે ફ્યુ ટોપિક્સ બાકી છે ડેટા ડિક્શનરી વ્યૂઝ માટેના, યુઝર, ઓલ એન્ડ ડીબીએ, જે થ્રી ગ્રુપ પ્રોવાઇડ કરવામાં આવે છે ઓરેકલ ડેટાબેઝ થ્રુ, તો ગ્રુપ નેમ જે બિલ્ડઅપ થાય છે એ ઈચ વ્યૂના પ્રિફિક્સ સાથે બિલ્ડઅપ થાય છે, રાઈટ? એક્ઝામ્પલ તરીકે યુઝર views contain information about object owned by account performing SQL query, એટલે કે કરંટ યુઝર જે છે એની સાથે જે ક્વેરી એક્ઝિક્યુટ કરાવીએ છીએ તો એના નેમ સાથે તમને ઇન્ફોર્મેશન ગેટ થાય છે, રાઈટ? યુઝર ટેબલ્સ, યુઝર કેટલોગ, ટેબલ્સ વિથ ધેર નેમ, નંબર, કોલમ, સ્ટોરેજ ઇન્ફોર્મેશન, સ્ટેટિસ્ટિક ઇન્ફોર્મેશન આપણે હમણાં જ જોયું, કેટલોગ, યુઝર ના જે ટેબલ્સ છે, વ્યૂઝ છે, સિનોનિમ્સ છે, એ ઇન્ફોર્મેશન શો અપ થશે, રાઈટ? તો અહીંયા આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર ટેબલ્સ વેરીફાયર કરું છું, પછી આપણે આગળ જોવાનું જ છે મિત્રો, ઓરેકલ ડેટાબેઝ યુઝર ટેબલ્સ અન્ડરસ્કોર ટેબલ્સ એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ તો યુઝર્સના જે ટેબલ્સ છે એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો, રાઈટ? યુઝર ઓબ્જેક્ટ એ રીતે ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે, રાઈટ? ડીબીએ માટે ડીબીએ ટેબલ્સ આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરાવીશું,
DBA, તો DBA ના જેટલા પણ ટેબલ્સ છે ઇન્ફોર્મેશન શો અપ થશે, રાઇટ? એન્ડ ઓનર સિસ જોઈ શકો છો તમે, રાઇટ? આપણે યુઝર ક્વેરીફાયર કરાવીએ તો અહીંયા ટેબલનું નામ જ પ્રોવાઈડ થાય છે, ટેબલ સ્પેસનું નામ પ્રોવાઈડ થાય છે, જ્યારે ડીબીએ ટેબલ્સ તો અહીંયા ઓનર કોણ છે? સિસ. એન્ડ લાસ્ટ ડીબીએ એન્ડ યુઝર્સ, ડીબીએ જે વ્યૂઝ છે એના જે ડેટાબેઝ ઓબ્જેક્ટ કોના અંડરમાં એને પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરેલા છે, તો એ હોલ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો મિત્રો, રાઈટ? તો આજના લેક્ચરની અંદર આપણે ડેટા ડિક્શનરી વિશે પ્રોપર ઇન્ફોર્મેશન ગેટ કરી. તો મિત્રો આજના લેક્ચરનું જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ડેટા ડિક્શનરી ઇન ડિટેલ. ઓકે, અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.